हेलो विद्यार्थी मित्रों, स्वागत है धोरण 7 विषय गणित चैप्टर नंबर 4 सादा समीकरण। अपने सादा समीकरण में स्वाध्याय 4.1 में प्रश्न नंबर 5 के लिए तुमने पूर्ण करण दीधो तो त्यार पछी आपने प्रश्न नंबर 6 पर आया छे। तेमा जो इरफाने कहू के तेनी पासे परमिट पासेनी लखोटी ना 5 गणा करता 7 लखोटी वधु छे, तो इरफान पासे 37 लखोटी छे। परमीत पासे लखोटी संख्या ने एन गाळो करे छे, तो जो हमने धारण के कई रीते हो सौ ओछा गुण बराबर एल धारो
હવે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણાથી સાત વધારે છે આ સમીકરણ બે ગણાથી એટલે આપણે આખું આગળનું નહીં જોવાનું આપણે લખવાનું અહીંયા જોવાનું કે બે ગણા આવ્યા તો બે ગણા અને સાત વધારે છે એટલે 2a + 7 આ તમારું સમીકરણ છે અને સૌથી વધારે ગુણ 87 છે એટલે 2a + 7 = 87 પછી છે એક સમદ્વિ રૂપ ત્રિકોણ છે શિરોબિંદુને એ આધારે પણ બે ગણો છે એ આધાર પણ બધા બે ગણો છે તો આ આધાર કોણનું માપ બી ધારો યાદ રાખો કે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો 180 છે આ તમને એક સમદ્વિ રૂપ ત્રિકોણ આપી દો તો ત્રિકોણના ઘણા પ્રકાર છે એક કાટખૂણ ત્રિકોણ સમદ્વિ રૂપ ત્રિકોણ જે આપણે આગળ ભણીશું તો એમાં આપણને અત્યારે સમદ્વિ દ્વિત ત્રિકોણ કીધો સમદ્વિ દ્વિત ત્રિકોણ એટલે સમદ્વિ રૂપ ત્રિકોણ કે બધા ખૂણાનું માપ કરતું કરતું હોય આનું સાઈન તો આનું સાઈન આનું સાઈન તો આ બધા સરખા સરખા થયા તો આનો આનો સરવાળો કરીએ સાઈન વત્તા સાઈન બરાબર 180 થાય એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય ગમે તે તમે માપનો ખૂણો લેશો જો તમે 45 લીધો હોય તો અહીંયા 45 તો અહીંયા 90 આવશે તો એ કયો ખૂણો એક જ ત્રિકોણ થયો કાટખૂણ ત્રિકોણ જે તમે આગળ ભણવાનું આવશે પણ કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો તેનો ત્રણેય બાજુનો સરવાળો 180 થાય તો એમાં શું કીધું એક સમદ્વિભુજ સમદ્વિ બાજુ ત્રિકોણ શિરોબિંદુ બિંદુ કોણ એ આધાર કોણ કરતા બે ગણો છે શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતા બે ગણો છે એટલે 2b = 180 એવું આવે વિચાર કરો 2b = 180 આવે તો અચ્છા સરવાળો કઈ કઈ આવે ખરી એક સમદ્વિ ભૂત ત્રિકોણ ના શિર બિંદુ કોણ એ આધાર કોણ કરતા બે ગણો છે સમદ્વિ બાજુ એટલે બે બાજુ સમદ્વિ બાજુ હવે સમદ્વિ બાજુ એટલે હું તમને સમજાવતો હતો આ સમદ્વિ બાજુ ત્રિકોણ નથી તો છે કેમ આ જે બાજુ આ બાજુ બંને સરખું બાજુનું માપ સમાન હોય એટલે બે બાજુ આવે હવે બે બાજુ 2 × 2 એટલે કેટલા થાય 4 થાય એટલે 4b = 180 એ પ્રમાણે તમારે જોવા મળે છે એટલે પ્રશ્ન નંબર 6 માં મેં તમને પહેલો આપો કઈ રીતે ગણવું છે એની રીત બતાવી દીધી તો તમારી ઘરેથી પ્રશ્ન નંબર 6 ના બીજો ત્રીજો અને ચોથો દાખલો ભણવાને લેજો ચોથો દાખલો ના આવડે તો હું તમને ફરીથી પછી સમજાવી દઈશ તમારી શુભ ક્રિયા બીજા નવા લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને આપણા યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો